તારી મુકામે ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓને અમૃત પેય ઉકાળાનું વિતરણ કરવામાં આવેલું છે. આયુષ મંત્રાલયના અનુસંધાને આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન અનુસાર સરકારી આયુર્વેદ દવાખાનું ધારગણી અને ગીગાસણ તાલુકો ધારી ના સંયુક્ત ઉપક્રમે ધારી મામલતદાર કચેરી તથા તમામ સ્ટાફ અને પોલીસ સ્ટાફને અમૃત પીએ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલું હતું. આજનો સરકારી દવાખાના ધારાગણી અને ગીગાસણના સ્ટાફ મારફત મામલતદાર કચેરી ધારીના સ્ટાફને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને તેમની કામગીરી એકંદરે સારી છે અને હું લોકોને લોકડાઉનની અમલવારી કરવા માટે અનુરોધ કરું છું. કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના સંયુક્ત ઉપક્રમે તેમજ સરકારી આયુર્વેદ દવાખાનું ધારગણી અને સરકારી આયુર્વેદ દવાખાનું ગીગાસણ દ્વારા આજરોજ મામલતદાર કચેરીએ ઉકાળા વિતરણનું આયોજન કર્યું છે. જે આવશ્યક સેવાઓ ચાલુ છે આપણી ગુજરાત સરકારમાં, દરેક લોકોનો હેલ્થ જળવાઈ રહે માટે આપણે ઉકાળાનું વિતરણનું આયોજન કરેલું છે. સરજી, આજે કોને કોને ખાસ ઉકાળો પાવામાં આવ્યો, શું હતું? આજે આપણે ખાસ એવી આવશ્યક સેવાઓ કે જેમ કે મામલતદાર સાહેબ, ડેપ્યુટી મામલતદાર, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, એ બધી જગ્યાએ આપણે ઉકાળા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. કેટલા સમય થયેલ છે? નહીં, આ રેગ્યુલર આવશ્યક સેવાઓ જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી રેગ્યુલર અમે બધાને આપતા રહેવાના છીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખાસ જાળવી રાખીએ અને ઉકાળાનું વિતરણ કરીએ છીએ.